સુરત જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલા પલસાણાના વણેસા ગામના પટેલ પરિવારના 8 વર્ષીય બાળક નીવને તેના સગા પિતા નિશિત પટેલ દ્વારા મેંઢોળા નદીમાં ફેંકી હત્યા કરવાની ઘટનાના વિરોધમાં કામરેજના સેવણી ગામ 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી નરાધમ એવા નિશિત પટેલના પુતળાનું દહન કરી જન આક્રોશ ઠાલવ્યો હતો. જ્યારે બીજી તરફ આ ઘટનાને 9 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ નદીમાં ફેંકી દેવાયેલ બાળક નીવની લાશ નહીં મળતા અનેક શંકા કુશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. જોકે બીજી તરફ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાના મુદ્દે હત્યારા નિશિતને સાથે રાખી મેંઢોળા નદી ખાતે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 9 દિવસ પહેલા પલસાણા બારડોલી રોડના વણેસા ગામ ખાતે રહેતા નિશિત પટેલ નામના યુવકે પોતાના સગા 8 વર્ષ પુત્ર નીવ પોતાનું સંતાન નથી તેવો મનમાં દ્વેષ ભાવ રાખી તેને મંદિરે લઈ જવાના બહાને કારમાં બેસાડી લઈ ગયા બાદ બારડોલીના નાંદેડા ગામમાંથી પસાર થતી મેંઢોળા નદીના બ્રિજ પરથી કોથળામાં ભરી ફેંકી દઈ તેની હત્યા કરી હતી. જોકે આ ઘટના બાદ નિશિત પટેલે પોતે પુત્રને કારમાં લઈ મંદિરે જતો હતો તે વખતે રિક્ષામાં આવેલા અજાણ્યા અપહરણકારોએ પુત્ર નીવનું અપહરણ કરી લઈ ગયા બાદ મેંઢોળા નદીમાં ફેંકી દેવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જોકે બાદમાં તેને પોતે પૂરનું પાણી બતાવતો હતો તે વખતે નદીના કઠેરા પરથી અકસ્માતે હાથમાંથી પુત્ર નીવ છટકીને નદીમાં પડતા તે તણાઈ ગયા હોવાનું જુઠ્ઠાણું ચલાવી પોતે આચરેલા પાપ પર ઢાક પીછોડો કરવાની કોશિશ કરી હવા ત્યાં માર્યા હતા. જોકે બાદમાં જિલ્લા પોલીસ વડા દ્વારા પહેલેથી જ શંકાના દાયરામાં આવેલા નિશિત પટેલ અને તેની પત્ની બ્રેનાબેનને સાથે રાખી કરેલા ઇન્ટરોગેશનમાં નિશિત પટેલે પોતે નીવને નદીમાં ફેંકી દીધા હોવાની કબૂલાત કરી હતી. જોકે વધુ પૂછપરછમાં તેનો પુત્ર નીવ બીજા કોઈનું સંતાન હોય તેવી શંકા રાખી તેને મિલકતમાંથી ભાગ ન આપવો પડે તે માટે તેને નાંદેડા ગામની નદીમાં કોથળામાં ભરી ફેંકી દઈ હોવાની કબૂલાત કરી હતી. પાટીદાર સમાજમાં આ ઘટનાને પગલે ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે, જેમાં કામરેજના સેવણી ગામ ખાતે સમાજના આગેવાનો અને યુવકોએ ભેગા મળી માસૂમ બાળકની હત્યા કરનાર નિષ્ઠુર બાપ એવા નિશિત પટેલના પુત્રનું દહન કરી રોષ ઠાલવ્યો હતો. હું કિશન કુમાર કાંતિલાલ પટેલ, રહેવાનું સેવણી. આજરોજ અમે સેવણી ખાતે ગયા સોમવારે બનેલી દુઃખદ ઘટના, જે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામના એક 2.5 વર્ષના માસૂમ બાળકનું અપહરણ થયાની અને મીંઢોળા નદીમાં નાખીને હત્યા થયેલી હોવાની ફરિયાદ આપનાર પિતા પોતે જ એના છોકરાની એમણે પોતે જ હત્યા કરી હોવાનું હાલમાં પોલીસના રિમાન્ડ હેઠળ કબૂલ કરી ચૂકેલા જે નરાધમ પિતા છે એનું પુતળા દહનનો કાર્યક્રમ સેવણી ગામના ગામજનો વતી સેવણી 4 રસ્તા ખાતે આજરોજ રાખેલું હતું. એમાં મોટી સંખ્યામાં બહેનો અને સેવણી તેમજ આજુબાજુના વિસ્તારના સમગ્ર પંથકના મોટી સંખ્યામાં લોકો આ રોષે ભભૂકતો જે રોષ છે એ ત્યાં એ લોકોએ આવીને બતાવ્યો છે અને ત્યાં પુતળા દહન કરતી વખતે ભારે માત્રામાં સૂત્રોચ્ચાર કરીને મહિલાઓએ પણ સૂત્રોચ્ચાર કરીને આ જે ઘટના બની છે એનો ઉગ્ર વિરોધ કરેલો છે. અને ગયા સોમવારની આ ઘટના છે, આજે બીજો સોમવાર આવી ગયો છે અને સમગ્ર ઘટનામાં અવારનવાર જે આ ફરિયાદી આરોપી છે હાલમાં એનું નિવેદન બદલતા રહેતા છે. એટલે હજી પણ અમને એવી દિલે અને અમને એવી આશા છે કે આ બાળક જીવિત નીકળે એવી અમે પ્રભુને પ્રાર્થના કરતા છીએ. અને એની સાથે જ આવા કોઈ પણ સમાજના કોઈ પણ પિતા અથવા કોઈ પણ નરાધમ આવી પ્રવૃત્તિ ન કરે એવી તમામ અહીં બધાની લાગણી છે. અને આવી ઘટના સમાજ માટે, પાટીદાર સમાજ નહીં પરંતુ કોઈ પણ સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. એટલે આ ઘટનાને વખોડવા માટે અહીં મોટી સંખ્યામાં હાજર રહીને આજે પુતળા દહન કરેલ છે.